के नवनाथ चार धाम आ बदाज कदाच दरेक व्यक्ति थी शक्य न बने पण जे सौराष्ट्रनी चार जग्या ए चार जग्याना जो आशीर्वाद आपणने मळी जाय एना दर्शन थई जाय तो पण जीवन धन्य बनी जाय એમાંની એક જગ્યા સતાધાર જગ્યા છે. મને યાદ છે અમે નાના હતા ખૂબ, મારું વતન પણ ભાવનગર જિલ્લામાં રાજપરા ખોડિયાર ગામ, એટલે નાનપણમાં અમે વેકેશનમાં ગીરમાં ગયા હતા અને એ સમયે સતાધાર જગ્યા પર જવાનું મને અવસર મળ્યો હતો. અને હમણાં થોડાક દિવસ પહેલા, ત્રણેક મહિના પહેલા પણ મારે ત્યાંથી સોમનાથ જવું હતું એટલે જૂનાગઢથી નીકળ્યા ત્યારે પણ સતાધારની જગ્યાના દર્શન કરવાની તક મળી છે. ત્યારથી આ સંત પરંપરા ત્યાં આપા ગીગાથી લઈને શ્યામજી બાપુથી હોય કે વર્તમાનમાં ગોવિંદ બાપુ હોય, એ જગ્યાનું એ સત છે કે આજે પણ લોકોને ત્યાં ખેંચી લાવે છે. અને સત એટલા માટે છે કે ત્યાં બેઠેલા વ્યક્તિએ તપસ્યા કરી છે, એ તપસ્યાનું ફળ ત્યાં આવતા દરેકે દરેક વ્યક્તિને મળે છે. આજના દિવસે ફરી એકવાર શ્યામજી બાપુના ચરણમાં પ્રાર્થના કરું છું કે આપના આશીર્વાદ આપને પૂછતા દરેકે દરેક વ્યક્તિ ઉપર આપના વરસતા રહે અને આપના આશીર્વાદ થકી વ્યક્તિએ પોતે જીવેલા કોઈ પણ સ્વપ્ન હોય એ સ્વપ્ન સાકાર કરવાની આપ સૌને શક્તિ આપો. અને વતનમાંથી અહીંયા કામ વ્યવસાય નોકરી માટે આપણે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે સૌ જે શહેરમાં આપણે રહીએ છીએ શહેરની પણ જવાબદારી આપણી પાસે છે. ત્યારે સંસદ સભ્ય શ્રી આદરણીય રંજનબેન જે વાત કરી એ પ્રમાણે આપણે સૌ સાથે મળીને આપા ગીગાનું એ સ્વપ્ન પણ હતું સતાધારની જગ્યાના સંદર્ભમાં 200 વર્ષ પહેલા જયારે જગ્યા બનાવી ત્યારે પહેલું કોઈ કારણ હોય તે હતું કોઈ માણસ ભૂખ્યો ન સુવે. રોટલો આપા ગીગા જાતે, જેમને વડીલો બેઠા વડીલોને તો ખબર હશે કે જાતે રોટલા બનાવીને ખવડાવવાનું કામ શ્યામજી બાપુએ પણ કર્યું છે, આપા ગીગાએ પણ કર્યું હતું. તો આપણે અહીંયા છીએ ત્યારે આપણા દ્વારા પણ આપણને એમના એવા આશીર્વાદ મળે કે આપણા દ્વારા પણ આપણે કોઈનો રોટલો ખવડાવી શકીએ એવું શક્તિ ને સામર્થ્ય શ્યામજી બાપુ અને જગ્યા આપણને સૌને આપે. આજના દિવસે એ જ શુભકામના આપ સૌનો, સમાજનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.